નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે. તો હાલમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે રેશન કાર્ડ ધારકો માટે. તો હાલમાં જે ઠગ અને જે ખોટા રેશન કાર્ડો હતા તેને 40,000 જે રેશન કાર્ડો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. તો જો તમારું પણ રેશન કાર્ડ 40,000માં નથી આવતું ને, તો તે વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે. એ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા આવનારા તમામ નવી નવી અપડેટના વિડીયો તમને સૌ પ્રથમ મળતા રહે. તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ. તો મિત્રો, 40,000 રેશન કાર્ડ થયા રદ. તો કયા રાજ્યની અંદર 40,000 રેશન કાર્ડ રદ થયા તેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ. સરકાર ગરીબ લોકો માટે રેશન કાર્ડ લાવી અને જેના દ્વારા મફત રેશન આપવામાં આવે છે. જો કે ગરીબ રેખા હેઠળ લોકો તેના લાભ લઈ શકે છે, પરંતુ ઘણી વખત નકલી દસ્તાવેજો બતાવી કાર્ડ બનાવવામાં આવે છે. દિલ્હી સરકાર આવા લોકોની શોધમાં છેલ્લા ઘણા મહિનાઓથી અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 40,000 રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. જે હાલની દિલ્હી સરકારની વાત કરી રહ્યા છીએ, તો મિત્રો ઘણા બધા રેશન કાર્ડો જે ખોટા દસ્તાવેજો આપી અને રેશન કાર્ડ શરૂ કરી દીધા છે, અને જેમાં જે ઠગ અને જે ખોટા રેશન કાર્ડો છે તે 40,000 રેશન કાર્ડો રદ કરી દેવામાં આવે છે. આ અંતર્ગત જે લોકો રેશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ પણ કરવામાં આવી રહી છે. તેના આધારે વિભાગ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ હવે આગળ વધીએ તો કે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે છેતરપિંડી ઘટી. હાલમાં જે બાયોમેટ્રિક સિસ્ટમ થઈ રહી છે, જે કેવાશે થઈ રહ્યું છે, તેના કારણે જે ઠગ લોકો હતા, જે છેતરપિંડીવાળા લોકો હતા, જે ગેરકાયદેસર રીતે તેને પોતાનું રેશન કાર્ડ બનાવી લીધું, તેવા લોકો માટે હવે રેશન કાર્ડ થયા બંધ. જ્યારે કાર્ડ ધારકો રેશન લેવા અભાવ હોવાનું માલુમ પડતા તેને ધ્યાનમાં રાખી આ તપાસ શરૂ કરવામાં આવી હતી. ખરેખર જ્યાં રેશન આપવામાં આવે છે ત્યાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી હતી, જેમાં રેશન લેનારાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવે છે. તો ખ્રિસ્તી ધર્મ પછી રેશનની ચોરી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારથી ઘણા કાર્ડ ધારકો રેશન લેવામાં આવ્યા ન હતા. આ પછી વિભાગે ઘરે ઘરે જઈને તે લોકોની ઓળખ કરી, જ્યાં વિભાગને ખબર પડી કે કાર્ડ પર આપવામાં આવેલા સરનામું તેમનું નથી, તો પછી એ કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. એટલે કે ઘણા બધા જે ટીમ જે નક્કી કરવામાં આવી, વિભાગ દ્વારા જે અન્ન નાગરિક પુરવઠા ના વિભાગ દ્વારા એક ટીમ ઊભી કરવામાં આવી છે, ઘેર ઘેર જઈ અને તમામના જે રેશન કાર્ડ છે તે તપાસ કરવામાં આવ્યા છે. જે પોતાનું સરનામું ત્યાંનું ન હોય તો તેવા પણ રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. અને તમારા રેશન કાર્ડની અંદર વધારાના જે નામ હોય તે પણ નામ કમી કરી દેવામાં આવશે, અને જેટલા સભ્યો હશે તેટલાને અનાજ મળવા પાત્ર રહેશે. તો આવી જ રીતે દિલ્હી સરકારે 40,000 રેશન કાર્ડ જે ખોટા અને ઠગ રેશન કાર્ડ હતા તે બંધ કરી દીધા છે. તો આવી રીતે જો તમારે પણ જો તમારા રેશન કાર્ડની અંદર ખોટું સરનામું અને તમે ગેરકાયદેસર રીતે તમે દસ્તાવેજ બતાવી અને તમે રેશન કાર્ડ બનાવી લીધું છે, તો તમારું પણ રેશન કાર્ડ આવતા સમયની અંદર બંધ કરી દેવામાં આવશે. તો આ રીતે તમે બાયોમેટ્રિકની તપાસના કારણે ઘણી બધી જે છેતરપિંડીઓ થતી હતી તે હવે ઓછી કરી દેવામાં આવી છે, જેના કારણે જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કેવાયસીનો. જે કેવાયસી જે વ્યક્તિનું થયું હોય છે તે વ્યક્તિને અનાજ મળવા પત્ર રહેશે. તો તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તબ તક લે દોસ્તો, બાય બાય.